પાક વીમાને નુકસાની અંગે મુખ્યપ્રધાન કાર્યાલય ખાતે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી બેઠક. આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ રહ્યા હાજર, તો કૃષિ વિભાગના મુખ્ય અધિક સચિવ અને કૃષિ નિયામક પણ રહ્યા હાજર. અમદાવાદ જિલ્લામાં 20 ગામના ખેડૂતોને થયેલા નુકસાનને લઈને શિક્ષણ મંત્રીએ યોજી બેઠક. ખેડૂતોના સર્વે પર ધારાસભ્ય નજર રાખે તેવી અપાઈ સૂચના. ધારાસભ્ય અને ખેડૂત આગેવાનોને સમસ્યા જાણવા આપી સૂચના. માવઠાના કારણે રવિ પાકના વાવેતરમાં 70% ઘટાડો નોંધાયો. ગત વર્ષે 4,50,103 હેક્ટરમાં રવિ પાકનું કરાયું હતું વાવેતર, જોકે ચાલુ વર્ષે 1,64,882 હેક્ટરમાં રવિ પાકનું કરાયું વાવેતર. મગફળીની ખરીદ પ્રક્રિયાની સમયમર્યાદામાં વધારો કરવા કેન્દ્ર સરકારની રજૂઆત. 15 ફેબ્રુઆરી સુધી ખરીદ પ્રક્રિયા લંબાવવા રજૂઆત. 15 દિવસ સુધી ખરીદ પ્રક્રિયા બંધ રહેતા કરવામાં આવી રજૂઆત. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ. અન્ન અને પુરવઠા વિભાગ 90 દિવસ સુધી 145 સેન્ટર પરથી મગફળી ખરીદશે. મહત્વનું છે કે મગફળીની 1,018 રૂપિયાના ભાવે થશે ખરીદી. મહેસાણા જિલ્લામાં 3 સેન્ટરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી. વિજાપુર તાલુકામાં 7,600, ખેરાલુમાં 800, સતલાસનામાં 1,300 ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. જોકે પ્રથમ દિવસે શાંતિપૂર્ણ ખરીદી થાય તે માટે માત્ર 10 ખેડૂતોને જ બોલાવાયા. રાજકોટના જૂના યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. જિલ્લાના 11 કેન્દ્રો પરથી મગફળીની ખરીદી. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે પહોંચ્યા ખેડૂતો. જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચાણ માટે ખેડૂતોનો જામ્યો મોડો પ્રતિસાદ મળ્યો. મેસેજ કરીને બોલાવાયેલા 180 ખેડૂતો પૈકી માત્ર 30 થી 40 જેટલા ખેડૂતો મગફળી વેચાણ માટે પહોંચ્યા. જામનગરના કાલાવાડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાતા આક્રોશ. ખેડૂતોએ કાલાવાડ જામનગર હાઈવે પર કર્યો ચક્કાજામ. મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ખરીદી કરાઈ હતી બંધ. ટેકાના ભાવે મગફળી વેચવા માટે સાબરકાંઠામાં ખેડૂતોમાં દેખાઈ નિરસતા. હિંમતનગર વેચાણ કેન્દ્ર પર બોલાવાયેલા 40 પૈકી માત્ર 11 ખેડૂતો જ પહોંચ્યા. ઓછા ભાવને કારણે ઓછા ખેડૂતો હાજર રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. જિલ્લાભરમાંથી કુલ 2,720 ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. માર્કેટ યાર્ડ દીઠ 25 ખેડૂતોને બોલાવવામાં આવ્યા. ભાવનગરમાં મોટી સંખ્યામાં ખેડૂતો મહુવા ખેતીવાડી કચેરી ખાતે કર્યો હોબાળો. 5,000 ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી વંચિત હોવાનો કર્યો આક્ષેપ. પાક વીમાના વળતર બાબતે ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ. ચોટીલાના ખેડૂતોના પાક વીમાના વળતરના કેસમાં એસબીઆઈ, જનરલ વીમા કંપની અને ગુજરાત સરકારની ફટકારી નોટિસ. વર્ષ 2017ના કેસમાં ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું હોવા છતાં વળતર નથી મળ્યું. રવિ પાકને લાભ થાય તે માટે અરવલ્લીમાં મેશ્વો ડેમમાંથી કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડાયું. કેનાલમાં પાણી છોડાતા ભીલોડા અને મોડાસાના ખેડૂતોને 2,000 હેક્ટર જમીનમાં સિંચાઈનો મળશે લાભ. ભારે વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં દૂધની આવકમાં થયો ઘટાડો. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે જોડાયેલ 18 જિલ્લા દૂધ સંઘમાં આવક 12% ઘટી. પ્રતિ દિવસ 25 લાખ લીટર દૂધનો ઘટાડો. 10 કરોડ પશુપાલકોને નુકસાન. રાજ્યના બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ. હાઈકોર્ટે મુખ્ય સચિવ જયંતસિંહનો લીધો ઉધડો. મુખ્ય સચિવની ઝાટકણી કાઢતા કહ્યું કે તમને શા માટે જેલમાં ન મોકલવા જોઈએ. વારંવાર હાઈકોર્ટની અવમાનના નહીં ચાલે. રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીઓ અને કોલેજમાંથી નિવૃત્ત થયેલા પ્રાધ્યાપકોએ પેન્શનના લાભ મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત પક્ષકારોને ફટકારી નોટિસ. અખિલ ગુજરાત યુનિવર્સિટી એન્ડ કોલેજ પેન્શનર સમાજે રાજ્ય સરકારના પરિપત્રને પડકાર્યું. શાળાની આસપાસ 50 મીટરના વિસ્તારમાં જંક ફૂડ વેચવા પર પ્રતિબંધ લગાવવા રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા. આહાર અંગે તૈયાર કરાયો ડ્રાફ્ટ. આ ડ્રાફ્ટને લઈ શાળા વેપારીઓ અને ગ્રાહકોના અભિપ્રાય પણ માંગવામાં આવ્યા.
मुख्यप्रधाने भाजपना तमाम जिला प्रमुखोनी बोलावी हती बैठक। जिला कक्षाए संगठननी थती कामगीरी ऑनलाइन करवानुं आयोजन। सीएम निवासस्थाने आयोजित बैठकमां भाजप अग्रणीओ रह्या हाजर। आवतीकाले थशे गांधी संकल्प यात्रानुं समापन। गांधी आश्रममां योजाशे समापन समारोह। प्रदेशना नेताओए लीधी गांधी आश्रमनी मुलाकात। समारोहमां कोई कचाश न रही जाय ते माटे संपूर्ण आयोजन। केन्द्रीय नेताओनी हाजरीमां कोई चूक न रही जाय ते माटे तकेदारी। अमित शाहना मत विस्तारमां निकळेली गांधी संकल्प यात्राने मळेला नबळा प्रतिसादथी प्रदेश संगठन जाग्युं सफाळुं। अमित शाह सतत व्यस्त होवाथी यात्रामां न रही शक्या हाजर। मंगळवारे प्रदेश प्रभारी भूपेन्द्र यादव अने केन्द्रीय मंत्री नरेन्द्रसिंहजी तोमर आवशे गुजरात। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ। ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા। ભુજ નગરપાલિકાની સામાન્ય સભા એક કલાક મોડી શરૂ થઈ। નગરપાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને ભાજપ નગરસેવકો મોડા આવતા સભામાં થયો વિલંબ, તો વિપક્ષી નેતા અને કોંગ્રેસના તમામ નગરસેવકો રહ્યા ગેરહાજર। બનાસકાંઠાના પાલનપુરમાં નંદ બંગલોઝના 27 રહીશોને ગંદકી ફેલાવવા બદલ નગરપાલિકા દ્વારા આપવામાં આવી નોટિસ। નોટિસનો યોગ્ય જવાબ નહીં અપાય તો પ્રાંત કચેરીમાં કરાશે ફરિયાદ। વડોદરાના શરદનગરમાં એક યુવકનું શંકાસ્પદ ડેન્ગ્યુથી થયું મોત। 24 વર્ષીય યુવક છેલ્લા 7 દિવસથી બીમાર હોવાથી ખાનગી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર। વડોદરાના તરસાલી વિસ્તારમાં ડેન્ગ્યુથી વધુ એકનું મોત। 52 વર્ષીય મહિલા શોભા પરમારનું સારવાર દરમિયાન થયું મોત, ખાનગી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર। નિત્યાનંદ આશ્રમ વિવાદ મુદ્દે યુવતીના પિતા જનાર્દન શર્માની મોટી દીકરી લોપા મુદ્રાએ પોલીસ અધિકારીઓ સાથે કરી વાત। તેણીએ કબૂલાત કરી કે વિવાદ બાદ તેની નાની બહેન નંદિતાએ તેનો સંપર્ક કર્યો અને હિન્દુત્વના માર્ગે ચાલવાની તેણીએ સલાહ આપી। લોપામુદ્રાની જ્યારે પિતાના આક્ષેપો અંગે સવાલ પૂછતા તેણીએ પોતાના જ પિતા પર મૂક્યા ગંભીર આરોપ। પિતા જનાર્દન શર્માએ આશ્રમમાંથી ગેરકાયદે કરોડો રૂપિયા પડાવવાનો મૂક્યો આરોપ। પોલીસે લોપામુદ્રાના આક્ષેપને લઈ હાથ ધરી તપાસ। તો આશ્રમમાં બે બાળકો સાથે દુર્વ્યવહારના કેસમાં ચાઇલ્ડ વેલફેર કમિટી સક્રિય। CWCએ ફરીવાર તપાસ શરૂ કરતા બંને બાળકોના નિવેદન નોંધાયા, કેમેરા સામે જ બંને બાળકોના નિવેદન લેવાયા।